નમસ્કાર મિત્રો, સરસ મજાનો શ્રેણીકના કન્સેપ્ટને આધારિત ક્વેશ્ચન એ અને બી, 3x3 એટલે કે 3x3, ત્રણ હાર ત્રણ સ્તંભના બે શ્રેણીકો છે, એ છે એ સંમિત છે. તો દરેક ડેટાનો ઉપયોગ કરશું કે એ છે એ સંમિત શ્રેણીક છે, એટલે કે સાહેબ એ ડેશ બરાબર એ છે. અને આગળ વાંચો વાંચો વાંચો, બી છે એ વિસંમિત શ્રેણીક છે, એટલે કે બી ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ નોટ બી બટ માઇનસ બી છે, કારણ કે વિસંમિત છે. તો તમારે મેળવવાની વાત કોમની છે, તો એ ભાઈને નામ આપી દઈએ કે એક્સ ઇઝ ક્વેશ્ચન માર્ક એ બી માઇનસ બી એ. તો એ બી માઇનસ બી એ શું છે એમના માટેની માહિતી મારે જોઈએ છે. એક્સ એટલે કે એ બી માઇનસ બી, એ બી માઇનસ બી એટલે કે એક્સ છે હું. તો હવે અહીંયા તો એક્સ નો ટ્રાન્સપોઝ લઈએ તો નક્કી થાય ને એ હું છે. એક્સ ટ્રાન્સપોઝ ઇઝ નથિંગ બટ એ બી માઇનસ બી એ નો ટ્રાન્સપોઝ, એ બી માઇનસ બી એ નો ટ્રાન્સપોઝ. સાહેબ ટ્રાન્સપોઝના નિયમ સરવાળા બાદ બાકી માટે ડાયરેક્ટ સેપરેટ આપી શકાય છે. તો એક્સ ડેશ શું થાય? તો એક્સ ડેશ બીજું કાંઈ ન થાય, એ બી નો ડેશ માઇનસ બી એ નો ડેશ એવું થાય. ઓકે, હવે ડેશ અંદર આપો તો એક્સ નો ડેશ બરાબર એ બી ડેશ અંદર આપો ને એને કહેવાય બી ડેશ એ ડેશ, કારણ કે ડેશ છે એ પહેલાં બી અને પછી એને કવર કરશે. માઇનસ આને કહેવાય એ ડેશ બી ડેશ. પણ હવે જો આપશ્રીનું ધ્યાન એક્ઝેક્ટલી ત્યાં હોય તો એક્સ ડેશ બરાબર બી ડેશ છે એ માઇનસ બી છે, બી ડેશ છે એ માઇનસ બી છે, માઇનસ બી. એ ડેશ તો કે એ ડેશ તો એ છે, તો એ ડેશ તો એ છે, અગેન એ ડેશ તો એ છે અને બી ડેશ છે માઇનસ બી. સાહેબ સિમ્પલ અને સરળ ભાષામાં આ પદ પ્લસ થઈ જાય, એ બી થઈ જાય, માઇનસ આ પદ માઇનસ જ રહી અને એ છે બી એ, એ બી માઇનસ બી એ. હવે જુઓ તો એ બી માઇનસ બી એ હું છે? અરે સાહેબ આ તો એક્સ જ આવી ગયો પાછો. તો એક્સ ડેશનો છેડો એક્સ પોતે જ આવે છે. જો કોઈ પણનો ડેશ લેતા ફરીથી એ જ શ્રેણીક આવી જાય તો એનું નામ આપવામાં આવે છે સંમિત શ્રેણીક. આમાં જોઈ શકો છો સંમિત શ્રેણીક એવો ઓપ્શન દેખાય, હા છે સાહેબ પહેલો તો. પણ અહીંયા રહ્યો, તમારા જે કંઈ પણ શ્રેણીક પૂછે છે એમનો આન્સર રહેશે સંમિત શ્રેણી કહો.